નોબતની વર્ષ 2020-21ની લવાજમ યોજનાનો લાભ લેવાનું ચૂકશો નહીં. લવાજમ સ્વીકારવાનું હજુ ચાલુ જ છે. ચાર આકર્ષક લવાજમ યોજનાઓમાંથી આપની મનપસંદ યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે 2 લકી ડ્રોનો લાભ મેળવો. સાથે જ ઝડપી સમાચાર માટે વોટ્સએપ ન્યૂઝ અપડેટ વડે સીધા તમારા સ્માર્ટફોનમાં મેળવો બ્રેકિંગ ન્યૂઝ. વર્ષ 2019-20ની લવાજમ યોજનાનો મેગા ડ્રો તથા વર્ષ 2020-21નો મિની ડ્રો ટૂંક સમયમાં જ યોજાશે. જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે. આજે સવારે 55 દિગ્વિજય પ્લોટ વિસ્તારના કંસારા પરિવારના 6 સભ્યોને રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ પૂર્વે આજ પરિવારના 2 સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા, જેને પગલે એક પરિવારના 8 સભ્યો કોરોનાગ્રસ્ત થયા હોવાનો પ્રથમ બનાવ જામનગર જિલ્લામાં નોંધાયો છે. આ ઉપરાંત આજે સાંજે શહેરમાં કોરોનાના વધુ 8 કેસ સામે આવતા એક જ દિવસમાં કોરોનાના કુલ 14 કેસ નોંધાતા ખળભળાટ થયો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક અંગે ઘણા સમયથી અટકળો થઈ રહી હતી. ભાજપ હાઈકમાને પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સીઆર પાટીલની નિમણૂક કરી સૌને ચોંકાવી દીધા છે. ભાજપ કોઈ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવશે તેવું અનુમાન હતું, પરંતુ ભાજપે નોન ગુજરાતી સીઆર પાટીલને પ્રમુખ બનાવી નવું રાજકીય સમીકરણ રજૂ કર્યું છે. આ સાથે જ ભાજપમાં રાજ્યના મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ જેવા ઉચ્ચ હોદ્દાઓ પરથી પાટીદારોનું વર્ચસ્વ ખતમ થયું છે. છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના નેતાઓને તક મળતી હતી. આ સિલસિલો પણ ભાજપે અટકાવ્યો છે. સીઆર પાટીલ નરેન્દ્ર મોદી તથા અમિત શાહના વિશ્વાસુ નેતા હોવાનું માનવામાં આવે છે. પાર્ટી માટે ફંડ એકઠું કરવામાં તથા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં સીઆર પાટીલની મહત્વની ભૂમિકા હોય છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં તેમણે ભાજપને જીતાડવા પડદા પાછળથી અમિત શાહ સાથે મહેનત કરી હતી. કદાચ એટલે જ તેમના શિરે પ્રદેશ પ્રમુખનો તાજ આવ્યો છે તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. કૃષ્ણનગરી દ્વારકામાં કોરોનાની એન્ટ્રી થતાં સ્થાનિક તંત્ર દોડતું થયું છે. દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટારિયાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમના માતા અને પત્નીનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો છે. યાત્રાધામ દ્વારકામાં અધિકારીને જ સૌ પ્રથમ કોરોના થઈ જતા વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જિલ્લાની વિવિધ ડેમ સાઇટ પર લોકોની અવર જવર પર 23 ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂક્યો છે. ઘી ડેમ, ગઢકી ડેમ, કંડોરણા ડેમ, સિંહણ ડેમ, સોનમતી ડેમ, સાની ડેમ વગેરે કુલ 15 ડેમ સાઇટ પર લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. કોરોના સંક્રમણને ધ્યાને લઈ આ પગલું લેવામાં આવ્યું છે. છોટી કાશી કહેવાતા જામનગરમાં આજે સોમવતી અમાસના દિને શિવાલયોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગના સાથે લોકોએ ભોળાનાથના દર્શન તથા પૂજન અર્ચન કર્યા હતા. જામ ધર્માદા ટ્રસ્ટના શિવાલયોમાં કોરોના સંક્રમણને કારણે શિવલિંગ પર જળ અભિષેક પર પ્રતિબંધ હોવાથી સિદ્ધનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ વગેરે મંદિરોમાં શ્રદ્ધાળુઓએ ફક્ત ભગવાનના દર્શન કરી સંતોષ માનવો પડ્યો હતો. આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થતો હોવાની વિવિધ શિવાલયોને રોશનીથી શણગારવામાં આવ્યા છે.